દૂધમાં ફેટની ગણતરી કરતા મશીનોમાં ગડબડ થતી હોવાની આશંકા વ્યક્ત કરતા પશુપાલકો. મહેસાણા તાલુકાના બુટાપાલડી ગામના દૂધના ભાવો ઘટી જવા મુદ્દે પશુપાલકોએ વિરોધ વ્યક્ત કર્યો. તેમજ પશુઓની ચિકિત્સામાં વિઝિટ ચાર્જ 20 વધારી અને 450 કરી દેવા છતાં પણ સમયસર વિઝિટ નહીં મળવાના કારણે પશુઓને સમયસર સારવાર ન મળવાથી દૂધની ક્ષમતા પર મોટી અસર થાય છે, જેના લીધે દૂધ ઉત્પાદનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. અન્ય પ્રાઇવેટ ડેરીઓમાં ભાવ વધુ મળતો હોય સહકારી ડેરીમાં દૂધ ભરવાનું ટાળવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, મહેસાણા. એટલે પછી શું કરવાનું કહેવા તો, એટલે ફેટમાં બહુ ઓછા થઈ જાય. એટલે હું અમે પ્રાઇવેટમાં તમામ ભરાઈએ છીએ. પ્રાઇવેટનું જોર તમારે ક્યાં અમારું પૂછું વાળું વળતર કેવો મળી રહ્યા છે. ફેટમાં એવું દબાઈ જાય, કંટાળી જાય છે. એટલે ભેસો અમે ઓછી કરવાનું કારણ અને પ્રાઇવેટમાં ભરાઈએ આ કારણ કે ભરાઈએ. હા, પ્રાઇવેટમાં ભરાઈશું. ત્રીસ રૂપિયા મળે, 30-40 રૂપિયા સાગરનો ભાવ દાદા ઉચકાય છે. અમારે પેલા દૂધની આ વિઝિટ લખાવતા ડેરીના ડોક્ટરોની, તો પેલા 20 રૂપિયામાં થતી, અત્યારે 450 ઇમરજન્સી લઈ. એમાં કોઈ ટાઈમિંગ તો થતું જ નહીં, સેટિંગ થતું જ નહીં. એમના વારામો જે ફરતા આવ તારે, અમારા ઘાટા 7 વાગે આવે, દોયા પછી આવ દિવસે તો આવું જ નહીં, એવું થતું હોય. એટલે અમારા ટાઈમ માં કોઈ સચવાતું નહીં. ચાર્જ ભરવો પડે તો આવતા નહીં રે. ઇમરજન્સી એટલે ઇમરજન્સી હોય છે, કારણ કે કોઈ પણ પશુ બીમારી વધુ પડતી હોય તાણે ઇમરજન્સી વિઝિટ નોંધાય. વિયાણ હોય કે કોઈ બીજી બીમારી હોય અને એવો ઇમરજન્સી ના હોય, તમારું જાનવર ઉભો ફેલ થઈ જાય, એના કારણે એ ચાર્જ ખરેખર ખોટો છે અને પશુપાલક નું મોટું નુકસાન છે. અને એ ખરેખર ચાર્જ ઉઠાઈ લેવા માટે વિનંતી છે અમારી.